અને વક્રી તું જોઈ સૌથી પરાવર્તન એટલે પ્રકાશનો પરાવર્તન શું છે આપણે જોઈએ પ્રકાશનો પરાવર્તન પ્રકાશનો પરાવર્તન સૌથી પહેલા પરાવર્તન કેવાય તો તમારી બુકમાં એવું કીધેલું છે કે જ્યારે અપાત કિરણ કોઈ પરાવર્તક સપાટી સાથે અથડાઈને જે પાછી વળવાની ઘટના છે રિટર્ન થવાની ઘટના છે એને પરાવર્તન કહે તો સૌથી પહેલા જોઈએ કે અપાત કિરણ શું છે કે જ્યારે કોઈ કિરણ કિરણ એટલે પ્રકાશ બરોબર છે જ્યારે કોઈ કિરણ પરાવર્તક સપાટી પર ફેંકીએ છીએ છીએ તો તે ઘટનાને આપાત બરોબર છે આપણે કિરણને ફેંક્યું છે એટલે શું કરેલું છે આપણે આપાત કરવું જોઈએ તો તે આપાત થાય છે એટલે આ બિંદુને તમારે આપાત બિંદુ કહેવાય
चलो बात करते हैं परावर्तन को लेकर, तो बोला कि ये परावर्तन से मानते हैं परावर्तन नाम में एक पड़े छे अरे सामान है तो हमें अरे सामान की थोड़ी वस्तु जो है उसको मार रहे हैं अरे तो अरे सो बन से ने पर नहीं बनी नहीं व्याख्या हो आगे से इमेज स्पून स्पून से कई कई व्याख्या हो से कोने स्पून के वाले से ये तो मैं बोलो बनो जो ये थी आज को आकरण करण पर आप लगते हैं कंप्लीटली मानी लो कि एक तुम्हारी पास एक बोर्ड हो जिन्हें अंदर नहीं समाया परावर्तन से लेकिन अंदर मानी लो तो ना हरी सोलर लाइट नहीं होती ये तो अंदर नहीं पास एक ही होती है हरी सानी अंदर नहीं पास परावर्तन આગળ જોઈએ તો કઈ રીતના છે તો કે જે આમાંથી આખો અંદરનો ભાગ છે અને હવે એમાંથી આપણે કેટલો ભાગ એનો કટ કરી દઈશું એટલે આ રીતે કરીશું તો હવે જો જે આખો ગોળો છે આ એમ અને આ માની લો કે એની એમની ત્રિજ્યા તો બધી ત્રિજ્યા તો ઉત્તર ગોળામાં બધી જગ્યાએ સમાન છે તો હવે અહીંયા સૌથી પહેલી વિનંતી આપણે આપો વક્રતા કેન્દ્ર વક્રતા કેન્દ્ર કોને તો જે ગોળામાંથી જે ગોળામાં આ રીસો આ છે તો જે ગોળામાંથી અરીસો બનાવવામાં આવેલો છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કહેવાય સી વડે વક્રતા કેન્દ્ર ધન્યવાદ ध्रुव के बारे में
ini dulu yang pertama di dulu ini nama ini yang pertama B. Jadi itu cara. Ha, apa yang mukia? Mukia pas beri. Toh wakrata kendra, anya dhuman pasak. Wakrata kendra, anya. Thank you.
सेम है जो इसके नियम सेम है लगे छे तो मान लीजिए कि आप लगते हाल अंकल बोल लिए छे बाकी अगर कोई भी आदेश हो कि नहीं हो तो ना मान के सेम है आज हो बरोबर रूप थी जो तुमने डाबी बाजू आओ छो रूप थी डाबी बाजू आओ छो तो बड़ा अंतर तुम्हारे केवा लेवा लगे छे रूप पहला तो सौथी पहली वस्तु બધા અંતર તમારે માપવાના ક્યાંથી છે રૂપથી બધા જ અંતર રૂપથી માપવા બરોબર છે પહેલો પોઈન્ટ ઓ બીજો રૂપથી ડાબી બાજુ કેવા હશે રૂપ એટલે આગળ વાત થઈ ગયા રૂપ બરોબર છે તો જમણી બાજુ કેવા થશે સુલભાન કરો માન્ય લાગે તો છે અહીં તમારા અંતર જોઈએ છે તો આ અંતર કેટલો આવશે અને બીજી આ છે x આવશે તો x કેવો આવશે ઉદાહરણ પણ એને જો આ બાજુ હશે તો એ કેવો આવશે ઋણ એટલે આ છે ઋણ તમારું p બિંદુ છે એ શું છે ઋણ બરોબર છે ડાબી બાજુ ઋણ જમણી બાજુ તો નીચેની બાજુ બધા કેવા આવશે ઉપરની બાજુ બધા આવશે 10 એટલે યાદ રાખવાનું ખાસ એમાં એમાં જોશું આપણે જે માર્ગળ આવે છે એમ જોતા જઈશું કે કઈ રીતની સંખ્યા પદ્ધતિમાં ફેરફાર આવે છે બધા માટે સેન્સ લેન્સ માટે કોઈ પણ અલીસ હોય કોઈ પણ લેન્સ બધા માટે આ જ નિયમ સંખ્યા પદ્ધતિમાં લાગે છે ડાબી બાજુ નો જમણી બાજુ ના પર ઉપર ના પર નીચે ના ચલો ઓકે હવે અલીસ આવે જેમ જેમ આગળ વધતા જઈએ એમ